જામનગરના ધારાસભ્ય રીવાબા અને મેયર વચ્ચે થયેલી શાબ્દિક ગરમાગરમી બાદ પ્રકરણ ઠંડુ થવાને બદલે આગળ વધતું જોવા મળે છે. તો મેયરના પરિવારના તમામ સભ્યો શહેર પ્રમુખ વિમલ કોલગરથરાને મળવા પક્ષ કાર્યાલય પહોંચી ગયા હતા અને ધારાસભ્ય દ્વારા વપરાયેલા શબ્દો સામે વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેર ધારાસભ્ય રીવાબા અને મેયર વચ્ચે થયેલી શાબ્દિક ગરમાગરમી બાદ આ પ્રકરણ ઠંડુ થવાના બદલે હજુ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. ગઈકાલે મેયરના પરિવારજનો શહેર ભાજપ પ્રમુખને મળ્યા અને ધારાસભ્યએ જે ઓકાત શબ્દ તેમજ વાણી વિલાસ કર્યો તેના વિરુદ્ધ સખત વિરોધ નોંધાવ્યો. જે મામલે હવે ભવિષ્યમાં આવું ન થાય તેવી ખાતરી શહેર ભાજપ પ્રમુખે આપી હતી. જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે મારી માટી મારો દેશ કાર્યક્રમ દરમિયાન તરાવની પારે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી, જેમાં રીવાબાએ મેયરને તેમની ઓકાતમાં રહેવાનું કહી તેમના વડીલપણા વિશે પણ વાત કરી હતી અને પક્ષ તેમજ મોટા નેતાઓ દ્વારા તેને થારે પાડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયેલા મેયર અને રીવાબાના વિડીયોથી તેમના પરિવારજનો પણ આહત થયા છે. પરિવારના તમામ સભ્યો શહેર પ્રમુખ વિમલ કકથરાને મરવા પક્ષના કાર્યાલય પહોંચી ગયા હતા અને ધારાસભ્ય દ્વારા વપરાયેલા શબ્દ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે પરિવારના મોભી પ્રવીણ ચંદ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી છે, અમારી કોઈ માંગણી નથી. શહેર પ્રમુખે અમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવું નહીં થાય. મેયરના પરિવારના પગલાથી રાજકારણ ગરમાયું છે. આ રજૂઆત બાદ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાએ આવી ઘટના ફરી નહીં બને તેવું આશ્વાસન આપ્યું હતું. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.